नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती प्रथम भाषा कृदंत ना प्रकार एमो आज आप हेठवर कृदंत जोईशुं। विद्यार्थी मित्रों, अगाउ आपने वर्तमान कृदंत, भूत कृदंत, भविष्य कृदंत, सामान्य कृदंत जोई गया। आज बे कृदंत बाकी छे, हेठवर कृदंत अने शबद भूत कृदंत ए जोई गया। हेतुवत कृदंत हेतु के कारण बतावे छे, प्रत्यय वा अने वाने छे। जे वाक्य हशे ए वाक्य नी अंदर चोक्कस कारण हशे, कार्यगत हशे, अने वाक्य नी अंदर क्रिया विशेषण तरीके काम करतुं हशे। जे वाक्य हशे जे कृदंत नो प्रयोग हशे એ ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ કરેલો હશે। એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો, તે હેતુ કે કારણ બતાવે છે અને ક્રિયા વિશેષણ તરીકે કૃદંતનો ઉપયોગ થયેલો હશે। જોઈએ જરેલા ખાવાને માટી તે आगे बढ़ो। वाक्य छे खावाने माटी थी आयो हतो, एनी अंदर अहीं वाने प्रत्यय छे अने बीजो वा प्रत्यय छे, तो आ वाने प्रत्ययनो कृदंत शब्द छे खावाने। कारण बतावे छे खावाने माटी थी आयो हतो, चोक्कस कारण बतावे छे કેટલી ખાવા માટે જ આવ્યો હતો। તો આ રીતે હેતુ કે કારણ ચોક્કસ બનાવેલો હશે અને વિશેષણ તરીકે કૃદંતનો શબ્દ વપરાયેલો હશે, શબ્દને છેલ્લે વાને પ્રત્યે વપરાયેલો હશે। આગળ બીજું ઉદાહરણ જોઈએ, આ ચોપડી વાસવાને માટે હું લઈ જઈશ। બીજું ઉદાહરણ છે આ ચોપડી વાંચવાની માટે હું લઈને બરાબર અહીંયા વાંચવાની વાને પ્રત્યય છે, કારણ કે આનો બે પ્રત્યય છે એટલે બે ત્રણ બે ત્રણ ઉદાહરણ જોઈએ તો અહીંયા વાને પ્રત્યય છે। કારણ બતાવે છે ચોપડી લઈ જવાનું છે કયું, પણ પૈસા માટે વાંચવા માટે, તો આ ચોક્કસ કારણ છે। આ રીતે હેઠવર કૃદંતની અંદર ચોક્કસ કારણ બતાવેલું હશે। બીજું આગળ ઉદાહરણ જોઈએ, તે ફરવાને બહાને બહાર ગઈ, તે ફરવાને બહાને બરાબર તે ફરવાને બહાને બહાર ગયો, તો આ પણ વાનેનું પ્રત્યય છે। હવે એક બીજું પ્રત્યય લઈએ, પ્રિયાંશ ભણવાને માટે જાય છે, એક બીજું ઉદાહરણ લખીએ, પ્રિયાંશ પ્રયાસ ભણવાને માટે જાય છે, આમાં ભણવાની, તો આ રીતે વાને પ્રત્યયના ચાર ઉદાહરણ લખ્યું। હવે વા પ્રત્યયના ઉદાહરણ લખી બરાબર, તમે જોઈ શકશો કે વાને પ્રત્યયની અંદર હેતુ કે કારણ વાક્યની અંદર હોય છે અને વિશેષણ તરીકે એ કૃદંત વપરાયેલો હોય છે, તો આ તમે જોઈ શકશો। હવે વા પ્રત્યયના
उदाहरण
जमी में फरवा जता मित्रों पिता की जमीन फरवा जता अलग लख्यो छे जमी ने नी साथे ई प्रत्यय जमी ने ई अनिर्धारण थी जाए जमी ने तो ई ने आगे जाइए तो पिता की जमी ने फरवा जता आम जमी ने एक उदंत छे इने प्रत्यय वपरायो छे अगर उदाहरण आ काम जोईने हूँ खुश थई गयो आ काम जोईने हूँ खुश थई गयो आ काम जोईने हूँ खुश थई गयो आगळनी क्रिया छे काम जोईने अने पछी शुं थयुं खुश थई गयो एटले अगाउ थयेली क्रिया साथे क्रिया विशेषणनो अहीं जोवा मळे छे अगाउ काम छे जोईने अने खुश थवानी क्रिया तो जोईने ઉદંત છે એને પ્રત્યય વપરાયો છે તો આ કામ જોઈને હું ખુશ થઈ ગયો આગળ ઉદાહરણ લઈએ ત્યારે હસી હસીને તો દેવળ વળી ગયા હસી હસીને તો દેવળ વળી ગયા હસી હસીને એક ક્રિયા અને દેવળ વળી ગયું આગળ બીજું ઉદાહરણ જોઈએ તેની ચિત્રકલા જોઈ શકો રાજી થયા તો જોઈ વિપ્રત્યય જોઈ કૃદંત છે આગળ થાકી ગઈ પૂછી પૂછીને થાકી તો દિવ્યા પૂછી પૂછીને થાકી ગઈ એમાં પૂછી પૂછીને કૃદંતથી ઈને પ્રત્યય વપરાયો છે આગળ છેલ્લું ઉદાહરણ લઈએ જાનવી રોઈને निराधार बनी गई जानवी रोई ने निराधार बनी गई एम रोई ने इने प्रत्यय छे तो आ रीते संबंधक बंध कृदंत एनु बीजु नाम छे अव्ययी कृदंत तो ई अने इने
બે પ્રત્યય છે અને આ ઉદાહરણ છે હું માનું છું ત્યાં સુધી તમને સમજાઈ ગયું હશે કોઈને ના સમજાય તો એ જાણ કરી શકે છે હવે આજે અહીંયા પ્રદત્તના પ્રકાર છે જ આપણે જોઈ ગયા ફરી એક વાર બોલી જાઉં છું વર્તમાન પ્રદત્ત ભૂત પ્રદત્ત ભવિષ્ય પ્રદત્ત સામાન્ય વિદ્યાર્થી પ્રદત્ત હેતવર્ગ પ્રદત્ત અને છેલ્લે સંબંધક ભૂત પ્રદત્ત આ છ પ્રદત્તોની સમજૂતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમારાથી હું આજે રજા માંગુ છું આવતા વિડિયો ની અંદર કૃદંતના ટૂંકમાં એક સરસ મજાનો કોઠો દોરીને તમને બતાવવામાં આવશે રજા માંગુ છું અસ્તુ